नमस्कार दोस्तों, हूँ छू मयंक वैद अने आप सौनू मारी यूट्यूब इंग्लिश ए टू जी चैनल में स्वागत छे। दोस्तों, वीडियो शुरू करता पहला जो चैनल सब्सक्राइब न करी हो तो अचूक सब्सक्राइब करो, साथ साथ बेल आइकन टैप करवानु ना भूलो, जेथी समयसर नवा वीडियो नी अपडेट्स आपने मळती रहे। तो चालो शुरू करिए धोरण 11 2.2 पालनपुर यू थ्री इन्वेंट द हम्बल वॉच। री इन्वेंट, इन्वेंट एटले शोध करवी, री इन्वेंट एटले के मूळ शोधमां थोड़ा घणा वधारा करी अने फरीथी रजू करूँ। हम्बल वॉच एटले के अहींया अजायब घड़ियाळ, ए अर्थमां। तो पालनपुरनो एक युवान अजायबनुं घड़ियाळ दुनिया समक्ष रजू करे छे एनी वात छे। अने आ पालनपुरनो नवयुवान बीजो कोई नहीं पण आ चित्रमां देखाय छे ए प्रणव मिस्त्री छे। तो चालो प्रणव मिस्त्रीनी वात शरू करीए। प्रणव मिस्त्री, अ नेटिव ऑफ पालनपुर नॉर्थ गुजरात, शोकेस्ड द इम्पॉसिबली फ्यूचरिस्टिक वॉच गियर टू द वर्ल्ड। नेटिव, बिलोंग टू अ पर्टिक्युलर प्लेस, वतनी अथवा तो रहवासी। शोकेस मीन्स टू डिस्प्ले और प्रेजेंट, बतावू के रजू करू। फ्यूचरिस्टिक रिलेटेड टू फ्यूचर, भविष्य ने लगतू। अने गियर एटले कोई साधन अथवा तो अलंकारिक ભાષામાં એને ઘરેણું પણ કહી શકાય। તો પાલનપુરના મૂળ વતની એવા પ્રણવ મિસ્ત્રીએ અશક્ય લાગતી એવી ભવિષ્યની ઘડિયાળ એટલે કે ગિયર સમગ્ર વિશ્વ સામે રજૂ કરી। મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા, હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ દેટ લેટ્સ યુ ચેક મેસેજીસ વિથ અ ગ્લાન્સ ઓર મેક કન્વર્ઝેશન ઇન 00 સ્ટાઇલ, આઈ મીન ઇન અ જેમ્સ બોન્ડ સ્ટાઇલ। લેટ મીન્સ એલાવ, પરવાનગી આપવી। ગ્લાન્સ લુક એટ, નજર નાખવી અથવા તો નજર। કન્વર્ઝેશન ટોક ઓર ઇન્ટરેક્શન, વાતચીત 007 સ્ટાઇલ એટલે કે જેમ્સ બોન્ડ સ્ટાઇલ। તો પ્રણવ મિસ્ત્રી એ સેમસંગ રિસર્ચ અમેરિકાની થિંક ટેન્કનો પ્રમુખ વ્યક્તિ છે, વડો છે, કે જેણે એક એવી ડિજિટલ ઘડિયાળ બનાવી છે જેનાથી તમે એક જ નજરમાં મેસેજીસ ચેક કરી શકો, તેમજ 007 એટલે કે જેમ્સ બોન્ડની સ્ટાઇલમાં વાતચીત પણ કરી શકો। વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ, રિસીવ કોલ્સ વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, સેડ પ્રણવ મિસ્ત્રી। તો પ્રણવ મિસ્ત્રી પોતાના આ અજબ ગજબ ઘડિયાળ વિશેની વાત કરે છે। પ્રણવ મિસ્ત્રી કહે છે કે આ ગિયરની મદદથી તમે ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યા વગર કોલ કરી શકો અને કોલ રિસીવ પણ કરી શકો, એટલે કે ફોન ઉઠાવી પણ શકો। વેન હી વોઝ અબાઉટ 11, હી, આઈ મીન પ્રણવ, યુઝ ટુ સે, હું મોટો થઈને બહુ નામ કમાઈશ, ઇટ મીન્સ વેન આઈ ગ્રો અપ આઈ વિલ અર્ન અ લોટ ઓફ ફેમ। ફેમ મીન્સ રેપ્યુટેશન ઓર પ્રેસ્ટીજ, જેને કહીએ માન કે પ્રતિષ્ઠા। તો પ્રણવ જ્યારે 11 વર્ષની ઉંમરનો હતો ત્યારથી કહેતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ, બહુ બધી પ્રતિષ્ઠા કમાઈશ, સેડ હિઝ ફાધર કિરીટભાઈ, કીર્તિભાઈ। કીર્તિભાઈ જે એના પિતા છે એ હંમેશા આ વાત દોહરાવે છે કે પ્રણવ 11 વર્ષની ઉંમરનો હતો ત્યારથી જ મોટા મોટા સપના જોતો હતો, સપના સેવતો હતો અને એ સ્વપ્ન સાકાર કરવા માટે અથાગ મહેનત પણ કરતો હતો। 11 વર્ષની ઉંમરે જ એ મોટો થઈને નામ કમાવાની વાત કરતો હતો। વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન, અને પ્રણવના પિતા ગર્વ સાથે પોતાની એ વાત આગળ ધપાવે છે। એ કહે છે કે અમને ખબર નથી કે આટલું જલ્દી એનું કાઠું કાઢશે, આટલું જલ્દી એનું નામ કમાશે। પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ, બટ હિઝ આઈક્યુ પાવર્ડ હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન ધ એવરી એકેડેમિક યર હી સ્પેન્ટ એટ વિવિધ લક્ષ્મી વિદ્યા મંદિર પાલનપુર। આઈક્યુ મીન્સ ઇન્ટેલિજન્સ કોશન, બુદ્ધિઆંક, એક બુદ્ધિઆંક માપવાનું માપદંડ છે, કેટલી વ્યક્તિ કેટલો બુદ્ધિશાળી છે એ એના આઈક્યુ પરથી એટલે કે બુદ્ધિઆંક પરથી જાણી શકાય। અને પાવર, ટુ પાવર મીન્સ ટુ ગીવ સ્ટ્રેન્થ, શક્તિ પ્રદાન કરવી। એકેડેમિક રિલેટેડ ટુ સ્ટડીઝ, અભ્યાસને લગતું। તો પ્રણવની વાત આગળ વધારીએ,
તેનો બુદ્ધિઆંક એટલો ઊંચો હતો કે તેને પાલનપુરની વિવિધલક્ષી વિદ્યા મંદિરના દરેકે દરેક વર્ષના અભ્યાસમાં એને પ્રથમ ક્રમ અપાયો. એ પહેલેથી જ ભણવામાં ખૂબ હોશિયાર હતો, કહેવાનો મતલબ એ, અને સાથે સાથે એનો બુદ્ધિઆંક, એનો આઈક્યુ પણ ઘણો ઊંચો હતો. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, બી ઇટ સ્ટડીઝ, મ્યુઝિક ઓર સ્પોર્ટ્સ, સેડ ધ પ્રાઉડ ફાધર. એના પિતા હજી એની વાત આગળ ચલાવે છે. એ દરેકે દરેક પ્રવૃત્તિમાં નિપુણ હતો, ચાહે અભ્યાસ હોય કે પછી સંગીત હોય. એટલે કે અહીંયા સંગીતનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કેમકે એને ગાવાનો પણ શોખ હતો, કે ચાહે એ બેડમિન્ટન હોય. એ દરેકે દરેક પ્રવૃત્તિમાં હંમેશા અવ્વલ નંબરે, પ્રથમ નંબરે જ રહેતો. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ ગુજરાતી એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી અમદાવાદ ફોર હિઝ બીઈ ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ. એ એની માતૃભાષા ગુજરાતીમાં જ ભણ્યો અને ત્યારબાદ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક એટલે કે બેચલર્સ થવા અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં જોડાયો. હવે આ વાક્યનું મહત્ત્વ વિશેષ છે. અત્યારે સમય એવો ચાલે છે કે દરેકના મગજમાં વધતા ઓછા અંશે આ હોય કે અંગ્રેજી માધ્યમમાં ભણેલો વિદ્યાર્થી જ જીવનમાં વધુ સારું કરી શકે, પણ એવું બિલકુલ નથી. પ્રણવ મિસ્ત્રી આ એનું જીવતું જાગતું ઉદાહરણ છે કે જેણે ગુજરાતી માધ્યમમાં જ અભ્યાસ કરી અને જીવનમાં નામના મેળવી, જીવનમાં પ્રતિષ્ઠા મેળવી. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફ્રોમ આઈટી મુંબઈ, વિચ અર્ન્ડ હિમ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ એન્ડ અ પ્રેસિડેન્ટ્સ અવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ. નિરમા યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન એટલે કે બીઈ પૂરું કર્યા પછી તેણે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનમાં અનુસ્નાતક એટલે પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરવા માટે આઈઆઈટી મુંબઈ પહોંચ્યો અને ત્યાંથી એને હૈદરાબાદ સ્થિત માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી પણ મળી ગઈ અને સાથે સાથે એને રાષ્ટ્રપતિ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ્સ અવોર્ડ પણ મળ્યો. હી સેડ, ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર્સ, આઈ વર્ક ઓન વેરિડ ફિલ્ડ્સ લાઇક ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI, Information Graphics, Embedded Systems, Social Computing, and the list goes on. તો પ્રણવે કહ્યું, કમ્પ્યુટર વેરિડ, ટુ વેરી મીન્સ ટુ ડિફર, જેના પરથી વેરાયટી શબ્દ આવ્યો, વૈવિધ્ય. વેરિડ મીન્સ હેવિંગ વેરિયસ ફોર્મ, વિવિધ પ્રકારનું. ઇન્ટરેક્શન મીન્સ કમ્યુનિકેશન, વાતચીત. રોબોટિક્સ, સાયન્સ ઓફ રોબોટ્સ, રોબોટને લગતું વિજ્ઞાન. એમ્બેડેડ, ઇન્સર્ટેડ એઝ એન ઇન્ટીગ્રલ પાર્ટ, અવિભાજ્યાંગ સાથે જોડાયેલું. એટલે કે કમ્પ્યુટર લેપટોપ બનાવતા હોય તો એમાં પ્રોસેસર એક અવિભાજ્યાંગ હોય અને એને એમ્બેડેડ સિસ્ટમ કહેવાય એના જેવું. તો પ્રણવ પોતાની વાત કહે છે, કમ્પ્યુટરમાં, સાયન્સમાં, એન્જિનિયરિંગમાં દાખલ થયો ત્યારથી લઈને હું અનુસ્નાતક થયો ત્યાં સુધી મેં વિવિધ ક્ષેત્રોમાં કામ કર્યું છે, જેમ કે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સોશિયલ કમ્પ્યુટિંગ. આ યાદી, આ લિસ્ટ ઘણું લાંબુ છે. AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ, કૃત્રિમ બુદ્ધિ ક્ષમતા. સાદી વાત કહીએ તો આપણે ગૂગલ પર કંઈ ટાઈપ ના કરવું હોય ને, હે ગૂગલ, ફાઇન્ડ મી અ બેસ્ટ પ્લેસ ઇન આણંદ ટુ હેવ અ કપ ઓફ ટી, ચા પીવા માટે આણંદમાં સારામાં સારી જગ્યા શોધી આપણને જે લિસ્ટ આવી જાય, તો એ AI એટલે કે આર્ટિફિશિયલ ટેકનોલોજીના આધારે છે. તો એ પ્રમાણેની ટેકનિક. તો ટૂંકમાં પ્રણવ મિસ્ત્રીએ એના અભ્યાસ દરમિયાન, ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે બેચલર્સ અને માસ્ટર્સ દરમિયાન કમ્પ્યુટરને લગતી ઘણી બધી શાખાઓનો ઉમદા અભ્યાસ કર્યો. I explored the fields with different projects and research papers. Explore means to investigate. Paddhati sarni tapas karvi. આમ તો એક્સપ્લોર એટલે ટુ સર્ચ, ટુ ફાઇન્ડ એન્ડ ટુ એન્જોય, એવું થાય, જોવું, જાણવું અને માણવું. તો પ્રણવ આગળ કહે છે કે મેં જુદા જુદા પ્રોજેક્ટ્સ અને સંશોધન લેખો પર કામ કર્યું અને એને ચકાસ્યા. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ.
શોર્ટ અહીંયા મેં જે પ્રોજેક્ટ હાથ ધરેલા છે એનું સંક્ષિપ્તમાં ટૂંકમાં વર્ણન આપેલું છે. ટેલિટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ્સ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. તો પહેલામાં પહેલું એણે જે પ્રોજેક્ટ પર કામ કર્યું છે એ છે ટેલિટચ. તો ટેલિટચ ટેલીનો મતલબ જ થાય દૂર, ટેલિફોન. તો આ બે શબ્દનો બનેલો છે, ટીઈ એલ ઈ પી એચ ઓ એન ઈ. તો ફોન એફ ઓ એન ઈ, ફોન મીન્સ સાઉન્ડ અવાજ, અને ટેલી મીન્સ ડિસ્ટન્સ દૂરથી આવતો અવાજ, જેને કહેવાય ટેલિફોન. આપણે અહીંયા બેઠા બેઠા આણંદમાં બેઠા બેઠા અમદાવાદ અમેરિકા કે અમરેલી વાત કરી શકીએ સેના મદદથી, ટેલિફોનની મદદથી. સેમ વે ટેલિટચ દૂરથી અથવા તો લાંબા કે ટૂંકા અંતરેથી બેઠા બેઠા કોઈ વસ્તુને ટચ કરવું. સો ટેલિટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ ડિસ્ટન્સ. તો એ જ વાત છે, ટેલિટચ તમે દૂર રહીને અંતર ઘણા લાંબા કે ટૂંકા અંતરથી તમે કોઈ વસ્તુનો સ્પર્શ કરી શકો છો અને એને સંચાલિત એટલે કે નિયંત્રિત કરી શકો છો. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. તમે તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી કોઈ વસ્તુ જુઓ છો અને સ્ક્રીન પર દેખાતી વસ્તુને તમે અહીંયા બેઠા બેઠા જ નિયંત્રિત કરી શકો છો. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લિયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ ઇન અ ફન વે. એપ્લિયન્સીસ ડિવાઇસીસ ઓર ઇન્સ્ટ્રુમેન્ટ, ઉપકરણો, ઘરમાં ટીવી હોય, પંખો હોય, એસી હોય, ફ્રીજ હોય, કમ્પ્યુટર હોય, તો આ બધાને ઇલેક્ટ્રોનિક એપ્લિયન્સીસ કહેવાય, એટલે કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો કહેવાય. તો હવે તો આ સામાન્ય થઈ ગયું છે, એસીમાં એવું ફંક્શન આવે કે તમે દૂર તમારા ઘરથી 10 કિલોમીટર દૂર હોય અને મોબાઈલમાં એવી એપ હોય તો તમે એ મોબાઈલ એપ થ્રુ તમે તમારું એસી ચાલુ કરી શકો, એટલે ઘરે જાઓ ત્યાં સુધી તમારી રૂમ એકદમ ઠંડી થઈ ગઈ હોય અને તમે ઠંડકનો આનંદ માણી શકો. તો આ ટેકનિક છે જેને કહેવાય ટેલિટચ. હવે કારમાં પણ એવી સિસ્ટમ આવે છે અને ફોરેન કાર્સમાં એનઆરઆઈ મિત્રો કે સ્વજનો હશે તો તમે કદાચ આ અનુભવ સાંભળ્યા અથવા તો માણ્યા હશે કે ઘરમાં બેઠા બેઠા જ જોબ પર જવાનું હોય તો એ પહેલાં કારનું હીટર કે એસી ઓન કરી દેવાનું, એટલે જેવા તમે કારમાં પ્રવેશો કે તમને યોગ્ય વાતાવરણ, યોગ્ય હૂંફાળું વાતાવરણ તમને મળી શકે. તો એ પણ ટેલિટચને જ આભારી છે. સો હવે તમે તમારા ઉપકરણોને દૂરથી જ રમતા રમતા એટલે કે આરામથી નિયંત્રિત કરી શકશો ફ્રોમ અ ડિસ્ટન્સ એન્ડ ધેટ ટુ ઇન અ ફન વે, એટલે કે રમતા રમતા તમે આની સાથે ઇન્ટરેક્ટ એટલે કે વાતચીત કરી શકશો. અહીંયા વાતચીતનો મતલબ ક્રિયા કે પ્રતિક્રિયા આપી શકશો એવું લઈએ. ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન ધ સ્ક્રીન. સ્ક્રીન ટચ કરશો અને ઘરનો દરવાજો ખુલી જશે, ટીવી ચાલુ થઈ જશે, એલાર્મ ચાલુ કે બંધ થઈ જશે, મ્યુઝિક ચાલુ થઈ જશે. આ બધા જ કામ તમે ટેલિટચ દ્વારા સરળતાથી કરી શકશો જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન ધ સ્ક્રીન. એના માટે માત્ર તમારે સ્ક્રીન પર સ્પર્શ કરવાનો રહેશે. ઇટ સિમ્પલ અને આ બહુ સરળ છે. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. ટેલિટચ તમને દૂરથી જ માત્ર સ્ક્રીન પરના સ્પર્શથી તમારી દુનિયા સાથે વાતચીત કરાવી શકશે, પ્રત્યાયન કરાવી શકશે. બીજો પ્રોજેક્ટ છે સ્પર્શ. સ્પર્શ પણ ટચ સાથે જ કનેક્શન છે. સ્પર્શ લેટ્સ યુ કોન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ચર. કોન્સેપ્ચ્યુઅલી રિલેટેડ ટુ કોન્સેપ્ટ એટલે કે વ્યાખ્યાયિત કે વિભાવનાની દ્રષ્ટિએ, ડિજિટલ ડિવાઇસ એટલે કે કોઈ આધુનિક પ્રકારનું ઉપકરણ કે સાધન. જેસ્ચર, જેસ્ચર્સ મીન્સ એક્સપ્રેશન્સ થ્રુ બોડી પાર્ટ, શરીરના હાવભાવ કે ઇશારા. તો સ્પર્શ દ્વારા તમે કેવી રીતે પ્રત્યાયન કરી શકશો, કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઉપકરણને નિયંત્રિત કેવી રીતે રાખશો, તો સ્પર્શ દ્વારા મીડિયાને સ્પર્શ, જેસ્ચર એટલે કે શારીરિક હાવભાવ માત્રથી તમે એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજા ડિજિટલ ડિવાઇસ સુધી પહોંચી શકશો.
टच वॉट एवर यू वॉन्ट टू कॉपी फ्रॉम लैपटॉप टीवी स्मार्टफोन ई बुक रीडर एक्सेट्रा. તમે લેપટોપ ટીવી સ્માર્ટફોન ઈ બુક રીડર વગેરેમાંથી કોઈ પણ વસ્તુ જેને બદલવા માંગતા હોય એનો સ્ક્રીન પર ટચ કરો. નાવ ઇટ ઇઝ સેવ્ડ કોન્સેપ્ચ્યુઅલી ઇન યુ, અને હવે એ તમારા ઉપકરણમાં સચવાઈ ગયું. માનો કે મોબાઈલ થ્રુ આપણે ટીવી ચાલુ કરી શકીએ, કેમ કે મોબાઈલનું રિમોટ કંટ્રોલ આપણે ટીવીમાં એડ કરી શકીએ, મોબાઈલ દ્વારા આપણે એસી પણ ચાલુ કરી શકીએ. તો એ સ્પર્શ ટેકનોલોજી છે. હવે એસીનું કે ટીવીનું રિમોટ હકીકતમાં એટલે કે એકચ્યુઅલી આપણી પાસે નથી, પણ તમે એક એપ દ્વારા એને ડાઉનલોડ કરી દીધું, અથવા તો વગર એપ એક એવી યુનિવર્સલ એટલે કે સાર્વત્રિક એપ છે કે જે બધામાં ચાલી શકે, એ દ્વારા તમે બીજું કોઈ ડિજિટલ ડિવાઇસ નિયંત્રિત કરી શકો છો. તો આ શક્ય બન્યું છે સ્પર્શ નામની ટેકનોલોજી દ્વારા. નાવ ઇટ ઇઝ સેવ્ડ કોન્સેપ્ચ્યુઅલી ઇન યુ, નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. તો આ રીતે કોઈ પણ રિમોટ તમે તમારા મોબાઈલમાં એડ કરી દો, અને પછી એ જે તે ડિવાઇસને એ જે તે સાધનને ઉપકરણને તમે સરળતાથી નિયંત્રિત કરી શકો છો. સ્પર્શ યુઝિસ ટચ બેઝ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન. હવે સ્પર્શ જેવી જ બીજી એક સનફ્લાવર નામની ટેકનોલોજી છે. તો સનફ્લાવર લેટ્સ અસ ટ્રેક ધ સન. સનફ્લાવર આપણને સૂર્ય ક્યાં છે તે બતાવે છે, દર્શાવે છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર, તે એક કૃત્રિમ સૂર્યમુખી છે. વિથ સિમ્પલ ઓપ્સ એન્ડ એમ્સ 741 સર્કિટરી એન્ડ ફોટો સેન્સર્સ હી હેઝ ક્રિએટેડ સનફ્લાવર વિચ વુડ મૂવ વિથ ધ સન. તો એણે એક સાદા ઓમ્પ એમ 741 નંબરની સર્કિટ અને ફોટો સેન્સરથી સૂર્યમુખી બનાવ્યું છે, જે સૂર્યનો માર્ગ અથવા તો પ્રવાસ માર્ગ દર્શાવે છે. તો લેટર ધ કોન્સેપ્ટ વોઝ વેરી એફિશિયન્ટલી યુઝ ઇન અ સોલાર પેનલ એટ હિઝ ઇન્સ્ટિટ્યૂટ એઝ ધ પેનલ્સ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઈચ ટાઈમ. સોલાર પેનલ બોર્ડ્સ એક્સપોઝ ટુ સન ટુ રિસીવ ધ સોલાર એનર્જી. સોલાર પેનલ એટલે કે જે સૌર ઉર્જા શોષી શકે એવી તકનીક. એફિશિયન્ટ મીન્સ કેપેબલ, કોમ્પિટન્ટ, કાર્યક્ષમ. તો પાછળથી એણે આ સનફ્લાવર ટેકનોલોજી અથવા તો સનફ્લાવર પ્રોજેક્ટ પર કામ કરી અને આને બહુ અસરકારક બનાવી. તેની સંસ્થાની સૌર પેનલ માં આ સનફ્લાવર પ્રોજેક્ટનો ઉપયોગ થયેલો છે, કે જેના દ્વારા દરેક સમયે એ સોલર પેનલનો અસરકારક ઉપયોગ કરી અને સૂર્યની દિશામાં ગોઠવી અને મહત્તમ સૌર ઉર્જા. સિક્સ સેન્સ. સેન્સ એટલે ઇન્દ્રિય. મૂળભૂત રીતે માણસ પાસે 5 ઇન્દ્રિયો હોય છે, છઠ્ઠી ઇન્દ્રિય હોતી નથી. પણ જ્યારે કોઈ અંતસ્ફૂર્ણ થાય ત્યારે આપણે એમ કહીએ કે મને 6 સેન્સથી ખબર પડી, જેને અંગ્રેજીમાં બીજી રીતે ઇન્ટ્યુશન એવું પણ કહી શકાય, અંતસ્ફૂર્ણ. તો અહીંયા કોઈ અંતસ્ફૂર્ણની વાત નથી, 6 સેન્સ નામની ટેકનોલોજી છે. તો શું છે એમાં? 6 સેન્સ ઇઝ અ વેરેબલ જેસ્ચરલ ઇન્ટરફેસ દેટ ઓગમેન્ટ ધ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન એન્ડ લેટ્સ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર ટુ ઇન્ટરેક્ટ વિથ દેટ ઇન્ફોર્મેશન. વેરેબલ દેટ કેન બી વો, જે એને પહેરી શકાય તેવું. જેસ્ચરલ રિલેટેડ ટુ જેસ્ચર, હાવભાવ ને લગતું અથવા તો હાવભાવ સાથેનું. ઇન્ટરફેસ એટલે કે ડિવાઇસ અથવા તો એક પ્રકારની પ્રયુક્તિ અથવા તો તકનીક. ઓગમેન્ટ મીન્સ ટુ એડ, ટુ ઇન્ક્રીઝ, ઉમેરવું. તો સિક્સ સેન્સ એ હાવભાવથી ચાલતી અથવા તો સંચાલિત પહેરી શકાય એ પ્રકારનું સાધન છે, જે આપણી આજુબાજુના ભૌતિક જગતમાં એટલે કે જોઈ શકાય એવા જગતમાં ડિજિટલ માહિતી ઉમેરે છે. અને એ માહિતીનું આદાન પ્રદાન કરવા માટે આપણે સ્વાભાવિક રીતે હાથથી જે હાવભાવ કરીએ છીએ એનો ઉપયોગ કરે છે. એટલે કે કોઈ પણ વસ્તુ તમે હાથના હાવભાવ થ્રુ નિયંત્રિત કરી શકો એ પ્રકારની ટેકનોલોજી એટલે કે સિક્સ્થ સેન્સ. ગળામાં અહીંયા જો નીચે ચિત્રમાં ગળામાં મોબાઈલ જેવું પ્રોજેક્ટર છે અને હાથની આંગળીઓ પર
અલગ અલગ કલર કોમ્બિનેશન્સ લગાવેલા છે કે જેથી અલગ અલગ પ્રકારના હાવભાવો સાથે પ્રત્યાયન થઈ શકે. માનો કે આ રીતે ગળામાં પ્રોજેક્ટર પહેર્યું હોય અને સામેની દિવાલ પર તમે કોઈ મશીનની કાર્યરચના દર્શાવી શકો, અને એ માનો કે મોટરસાઇકલના એન્જિનની કાર્યરચના દર્શાવતા હોય તો એનું મશીન કમ્બલ્શન ચેમ્બર એટલે કે એનું દહન કક્ષ બતાવ્યા પછી એમાંથી પિસ્ટન રિંગ બતાવી હોય તો એ પિસ્ટનને એક્સપાન્ડ એટલે એનલાર્જ કરીને મોટી નાની કરી શકાય, તો એ પ્રકારની પ્રયુક્તિ એટલે કે સિક્સ્થ સેન્સ. બાય યુઝિંગ અ કેમેરા એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ પેન્ડન્ટ લાઇક વેરેબલ ડિવાઇસ, સિક્સ સેન્સ સીઝ વોટ યુ સી એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. માઉન્ટ ટુ ફિટ ઇન, જડવું, બેસાડવું અથવા ગોઠવવું. પેન્ડન્ટ એટલે કે લટકણ્યું. ગળામાં આપણે ચેઇન પહેરીએ તો ચેઇનમાં આપણે વચ્ચે જે લટકણ્યું લગાવીએ, ભગવાનનો ફોટો હોય અથવા તો રુદ્રાક્ષનો મણકો હોય, જેને આપણે પેન્ડલ કહીએ છીએ, એકચ્યુઅલી ખોટો શબ્દ છે, એને પેન્ડન્ટ કહેવાય, લટકણ્યું. ઇન્ટરેક્ટ વિથ મીન્સ ટુ કોલાબોરેટ વિથ ઓર કમ્બાઈન વિથ, સાથે મળીને કામ કરવું. તો આ સિક્સ સેન્સ ટેકનોલોજીમાં હોય છે શું? તો કે કેમેરો અથવા તો નાનકડું ટાઇની એટલે ખૂબ નાનું નાનકડું પ્રોજેક્ટર કે જે પેન્ડન્ટની જેમ ગળામાં લટકાવેલું હોય છે અને જેને પહેરી શકાય છે, એ આપણે જે જોઈએ છે એ વાસ્તવિક વસ્તુને ડિજિટલ ફોર્મમાં કોઈ પણ દિવાલ પર, કોઈ પણ સરફેસ પર રજૂ કરી શકે છે. આ પ્રકારના ડિવાઇસીસ તમે સાયન્સ ફિક્શન મૂવીઝમાં, ખાસ તો ઇંગ્લિશ મૂવીઝમાં, માર્વેલ મૂવી, આયર્નમેન હોય, આયર્નમેન 1-2, તો એ પ્રકારમાં ઘણી વખત જોયેલી છે, પણ એ માત્ર કલ્પના છે જ્યારે પ્રણવ મિસ્ત્રીએ એને વાસ્તવિક સ્વરૂપ આપેલું છે. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસીસ, વોલ્સ એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ્સ અરાઉન્ડ અસ એન્ડ લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર્સ, આર્મ મૂવમેન્ટ ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટસેલ્ફ. તો મેં કહ્યું એમ જ, આપણે જે નરી આંખે જે વસ્તુ જોઈ શકીએ છીએ એનું ડિજિટલ ફોર્મમાં એટલે કે આભાસી સ્વરૂપમાં કોઈ પણ દિવાલ પર, કોઈ પણ સપાટી પર એનું પ્રોજેક્શન કરે છે, દર્શાવે છે, અને એ માત્ર એને દર્શાવતું નથી પણ એના અલગ અલગ ભાગોને સ્પર્શ કરવાથી અથવા તો અલગ અલગ ભાગોને શારીરિક હાવભાવ દ્વારા આપણે નિયંત્રિત પણ કરી શકીએ છીએ. સિક્સ સેન્સ એટેમ્પ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ બાય સીમલેસલી ઇન્ટીગ્રેટિંગ ઇટ વિથ રિયાલિટી એન્ડ ધસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કમ્પ્યુટર. હવે આ કમ્પ્યુટરથી એક સ્ટેપ આગળની વાત છે. માનો કે તમારે કોઈ આભાસી અનુભવ કરવો હોય તો એ માત્ર ને માત્ર કમ્પ્યુટર પૂરતો સીમિત રહે. કમ્પ્યુટરમાં કે પ્રોજેક્ટ થિયેટરમાં મૂવી જોવું હોય તો એ સ્ક્રીન પૂરતું મર્યાદિત રહે. જ્યારે સિક્સ સેન્સ ટેકનોલોજી આ બધી જ વસ્તુને નિયંત્રિત કરી અને એ રીતે ઇન્ટિગ્રેટ કરે છે આ બધી વસ્તુનો, આ જે આભાસી અને હકીકતની દુનિયા એટલે કે વર્ચ્યુઅલ અને એક્ચ્યુઅલ વર્લ્ડને એ રીતે સમાવિષ્ટ કરે છે, ભેગા કરે છે કે આપણે સરળતાથી શારીરિક હાવભાવ દ્વારા એને નિયંત્રિત કરી શકીએ, એન્ડ દેટ ટુ સીમલેસલી કોઈ પણ પ્રકારના વાયર એટલે કે જોડાણ વગર. સો ધસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કમ્પ્યુટર, અને આ રીતે સમગ્ર દુનિયાને આપણે કમ્પ્યુટરમાં તબદીલ કરી શકીશું. તો આ પ્રણવ મિસ્ત્રીની બીજી એક શોધ અથવા તો પ્રોજેક્ટ હતું સિક્સ સેન્સ ટેકનોલોજી. તો દોસ્તો, આ સાથે અહીં આપણે આ લેસન પૂરો કરીએ છીએ. અહીંયા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ લેસનના અઘરા શબ્દો એના ગુજરાતી મિનિંગ સાથે આપેલા છે, અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝના બીજા કેટલાય લિંક્સ પણ અહીં નીચે મોજૂદ છે. તો દોસ્તો, આવજો, ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.